नमस्कार विद्यार्थी मित्रों, हूँ रवि रावल, तमारी साथे धोरण 11 जीव विज्ञान साथ जोड़ाई गयो छूँ। मित्रों, आपणे चैप्टर नंबर 8 नी अंदर आदि कोष केन्द्रीय कोष शुरू कर्यो हतो अने तेनी अंदर पण लास्ट क्लास नी अंदर आपणे केटलाक अंगो जे कोषनी अंदर अस्तित्व धरावे छे जेम के पीली, तंतु अने कसा विषे वात करी गया था, जे ऊंडाणपूर्वक दरेकना आपणे कार्यो, कारण के आपणे चलित अने अचलित आदिकोष केन्द्रीयना संदर्भ में आप बे प्रकार की बात करी थी कि बे प्रकार अस्तित्व धरावी सके छे, का तो ते चलित हसे, जो चलित हसे तो तेनी अंदर तंतु अने कसा खूबज महत्वना भाग भजवशे, अने जो अचलित हसे जेने आपणे मोटाइल अने नॉन मोटाइल तरीके ओळखता हता, जो अचलित हसे तो आजूबाजूना विस्तारनी अंदर अस्तित्व धरावता अंगो जेम के कसा अने तंतुनो कोई एक्स्ट्रा ऑर्डिनरी रोल एनी अंदर रहेलो हसे नहीं। ओके, हवे आपणे आदिकोष केन्द्रीयनी वात करीए तो तेनी अंदर अस्तित्व धरावती विशिष्ट अंगिकाओ विषे आपणे ऑलरेडी चर्चा करी गया छे। हवे आजना टॉपिकनी अंदर एटले के आदिकोष केन्द्रीयनी अंदर हवे फक्त बे ज अंगो विषे वात करवानी रही जाय छे, एक छे रिबोसोम अने बीजुं छे सूक्ष्मकाय। रिबोसोम अने सूक्ष्मकाय अने तेना सिवाय कोई विशिष्ट कोषोनी अंदर जेम के आपणे वात करी गया था नील हरित नील, ओके, साइनोबैक्टेरिया, एना विषे आपणे शरूआतमां संक्षिप्तमां चर्चा करी हती, तो तेनी अंदर जोवा मळे छे एक एक्स्ट्रा ऑर्डिनरी अंग जेने आपणे रसदानी तरीके ओळखीशुं। चलो वात करीए आजे आपणे शरूआतमां रिबोसोम अने त्यारबाद सूक्ष्मकाय विषे चर्चा कम्प्लीट करीए, एटले आजे आपणे टॉपिक जे शुरू कर्यो छे अत्यार सुधी आदिकोष केन्द्रीय कोष ते संपूर्ण रीते पूर्ण थई जशे। ओके, तो हवे अहीं फोकस करो, सौ प्रथम आपणे वात करीए रिबोसोम उपर, तो रिबोसोमनी अंगिकानी वात करीए तो रिबोसोम ए कोषरस पटल, आपणे ख्याल छे आदिकोष केन्द्रीय कोष ते आखे आखो सौथी बहारनी साइड आपणे वात करीए तो कोष દીવાલ જોવા મળશે, તેનથી તેનાથી બહારની આપણે વાત કરીએ તો ગ્લાયકોકેલિક્સનું સ્ટ્રક્ચર આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ, અને સૌથી અંદરનું સ્ટ્રક્ચર જેને આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ। કોષરસ પટલની અંદર અટેચ થયેલી હશે, જોડાયેલી હશે એક અંગિકા જેને આપણે ઓળખીશું રિબોસોમ્સ તરીકે। તો રિબોસોમ્સ એ કોષરસ પટલ સાથે જોડાયેલી રચના છે, કમ્પ્લીટલી એની સાથે અટેચ થયેલી હશે। અહીંયા કને પણ મેં આકૃતિ જે દર્શાવેલી છે રાઉન્ડેડ ફોર્મની અંદર દર્શાવેલા છે, પણ બધા રિબોસોમ એક્ઝેક્ટલી રાઉન્ડેડ યા તો અંડાકાર આકારના હોય તેવું જરૂરી નથી। આકાર વિશે આપણે એક ટોપિકની અંદર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની થશે। તેનું કદ જો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ ઉપર ફોકસ કરો છો તો કદ ખાસ યાદ રાખી લેજો, જેની સાઇઝ છે રિબોસોમની એપ્રોક્સિમેટલી 15-20 નેનોમીટર। નેનોમીટર શું છે તમને ભૌતિક વિજ્ઞાનની અંદર આવે છે, જે એક પ્રકારનો એકમ છે, બહુ માઇક્રોસ્કોપિક રચના છે, કારણ કે આપણે ખ્યાલ છે એક બેક્ટેરિયાને આપણે જોવો હોય અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષને આપણે જોવો હોય તો એક્ઝેક્ટલી કોઈક હાઈ ક્વોલિટીના માઇક્રોસ્કોપની રિક્વાયરમેન્ટ હશે ત્યારે આટલી રચના દેખાશે। હવે તેની અંદર પણ આટલી નાનકડી સૂક્ષ્મ રચના તેને જોવા માટે એનાથી પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટાઈપના માઇક્રોસ્કોપની રિક્વાયરમેન્ટ રહેશે। તો અહીંયા કને આપણે ઉપયોગમાં લેવો પડશે હાઈ ક્વોલિટીનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના મેં તમને એક ઇન્ટ્રોડક્શનના ચેપ્ટરની અંદર ફોટોગ્રાફ સાથે એક વિડીયોમાં આપેલી છે, ભૂલી ગયા હો તો જોઈ લેજો। રિબોસોમની સાઇઝ યાદ રાખી લેજો, મિનિમમ 15 અને મેક્સિમમ 20 નેનોમીટરની આસપાસ રહેલી છે। મિત્રો આગળ વધીએ તો 70S, હવે રિબોસોમની અંદર કેટલાક ટાઈપ આપેલા છે, રિબોસોમ છે એ અલગ અલગ પ્રકારના અલગ અલગ સાઇઝના હોઈ શકે છે, ઘણા બધા રિબોસોમ બહુ મોટી સાઇઝના હશે, ઘણા બધા રિબોસોમ કોઈક નાની સાઇઝના હશે જેને આપણે 15 નેનોમીટર કહેશું, મોટી સાઇઝના જે મેક્સિમમમાં મેક્સિમમ આપણે 20 નેનોમીટરના મળી શકે છે। તો વાત કરીએ અહીંયા કને જે આદિકોષ કેન્દ્રીયની અંદર જોવા મળે છે તે 70S ટાઈપના। હવે જો પાછળ અહીંયા કને એક સ્ટેટિસ્ટિકલ ડેટા આપેલો છે 70 અને પાછળ એક એકમ આપેલો છે S। એસ કાંઈ નવી વસ્તુ નથી, જેના ઉપરથી નામ પડે છે સિગ્મોઇડ, 70 સિગ્મોઇડ। સિગ્મોઇડ શું છે તો એક પ્રકારનો એકમ અથવા તો યુનિટ। હવે જુઓ કોઈ જગ્યા ઉપર તમે દુકાને કોઈ વસ્તુ લેવા જાઓ છો, ઓકે, એક્ઝામ્પલ તરીકે તમે બટેકા લેવા જાઓ છો તો શું કહેશો, એક્ઝામ્પલ તરીકે 1 કિલોની આવશ્યકતા છે તો પાછળ તમે લગાવશો યુનિટ 1 કિલોગ્રામ, ઓકે, ભૌતિક વિજ્ઞાનની અંદર
ઇન્ટ્રોડક્શનમાં તમને આવી ગયું હશે ધોરણ 11ના પ્રકરણ 1ની અંદર. ઓકે, તો અહીંયા કને 1 કિલોગ્રામ, પાછળ જે કિલોગ્રામ લાગે છે એના ઉપરથી આપણે એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે તે કેટલું વજન ધરાવે છે. તો અહીંયા કને આપણે હવે તેની સાઇઝ જોવાની છે. ઓકે, હવે સાઇઝના સંદર્ભમાં વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનની અંદર અથવા તો બીજા કોઈ નોર્મલ ટર્મની અંદર તમે જોવા જાશો તો તેની અંદર આપણે ઇંચ ઉપયોગમાં લઈએ છીએ, મિલીમીટર ઉપયોગમાં લઈએ છીએ, સેન્ટીમીટર લઈએ છીએ, બહુ મોટી સાઇઝ હશે તો આપણે કિલોમીટરની અંદર લઈએ છીએ, અને બહુ દૂરની વાત કરીએ, બ્રહ્માંડની વાત કરીએ તો તેના માટે આપણે પ્રકાશ વર્ષ શબ્દ ઉપયોગમાં લઈએ છીએ. પણ આપણા પાસે જે અત્યારે બેક્ટેરિયાની વાત થાય છે એટલે કે જીવવિજ્ઞાનના સંદર્ભમાં આપણા પાસે બધી રચના કેવી છે, ખૂબ જ માઇક્રોસ્કોપિક, આપણે નરી આંખે પણ ન જોઈ શકીએ એવી બધી રચના માટે આપણે અહીંયા કને રિબોઝોમ તેવી જ એક રચના છે. હમણાં જ આપણે સાઇઝ વિશે વાત કરી ગયા તો તેના માટે આપણે ઉપયોગમાં લેવો પડે છે એક વૈજ્ઞાનિકે નામ આપેલો યુનિટ, સિગ્મોઇડ નામના વૈજ્ઞાનિકે આપેલો યુનિટ જેના ઉપરથી નામ આપી દીધું છે સિગ્મોઇડ. એસ છે એ સિગ્મોઇડ દર્શાવે છે, ખાસ યાદ રાખી લેજો. હવે અહીંયા કને આકૃતિ ઉપર આવો તો રિબોઝોમની રચના મેં તમને હમણાં વાત કરી તે દર વખતે રાઉન્ડેડ અથવા તો અંડાકાર શેપની અંદર હોય તેવું જરૂરી નથી. રિયલમાં રિબોઝોમને આપણે માઇક્રોસ્કોપની અંદર જોવાનો પ્રયત્ન કરશું તો કંઈક આવા પ્રકારનું સ્ટ્રક્ચર આપણે જોવા મળશે. હવે આ જે સ્ટ્રક્ચર જોવા મળે છે રિબોઝોમનું તે કમ્પ્લીટલી 2 અલગ અલગ પેટા એકમોનો બનેલો છે. ઓકે, હવે આ 70S ની જે વાત થાય છે તે 2 અલગ પેટા એકમનો બનેલો છે. 2 અલગ પેટા એકમો કયા છે? તો એક પેટા એકમ છે જેને નામ આપ્યું છે નાનો પેટા એકમ, અને બીજો જે છે તેને નામ આપી દીધું છે મોટો પેટા એકમ. સેમ વસ્તુ છે, નાનો પેટા એકમ જેને શોર્ટમાં નામ આપી દીધું છે 30S. એસ છે સિગ્મોઇડ દર્શાવે છે, મોટો પેટા એકમ જેને નામ આપી દીધું છે 50S. આકૃતિ ઉપર આવો, ગ્રીન કલરનો જે એરિયા છે તેને આપણે મોટી સાઇઝનો એટલે કે મોટો પેટા એકમ તરીકે ઓળખીશું, કારણ કે રિબોઝોમ જે છે 2 અલગ અલગ એકમોનો પેટા એકમોનો બનેલો છે. મોટો છે જેને આપણે મોટો પેટા એકમ 50S કહીશું, અને નાની સાઇઝનો જે એકમ છે તેને આપણે 30S તરીકે ઓળખીશું. હવે તમે બંનેનો સરવાળો કરશો તો 50 + 30 થશે કેટલા, 80. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા કને 50S + 30S જો ગણિતના સંદર્ભમાં આપણે જોવા જાશું તો 50 + 30 કરવા જાશું તો આપણે સરવાળો મળશે 80નો, પણ અહીંયા કને જીવવિજ્ઞાનના સંદર્ભમાં બંનેનો સરવાળો નથી કરવાનો. 50S + 30S વાળી જે રચના તૈયાર થાય છે તેને જીવવિજ્ઞાનના સંદર્ભમાં 70S અથવા તો 70 સિગ્મોઇડ નામ આપવામાં આવેલું છે. હવે આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય હોય, વિશ્વની અંદર કોઈ પણ કોષ અસ્તિત્વ ધરાવતા હોય તેની અંદર રિબોઝોમની જે રચના છે એ નોર્મલી 2 અલગ અલગ પેટા એકમોની બનેલી હોય છે. માની લો એક મોટો એકમ છે 50S, બીજો નાનો એકમ છે માની લો 40S. 50S + 40S બંનેનો તમે સરવાળો કરશો તો તમને મળશે એપ્રોક્સિમેટલી 90S ની રચના. એટલે 50 + 40 બરાબર થશે 90, પણ તેને આપણે ઓળખીશું 80S તરીકે. હવે ધીમે ધીમે આપણે સુકોષ કેન્દ્રની અંદર ફરી પાછું રિબોઝોમની રચના સમજશું ત્યારે ધીમે ધીમે વધુ કોન્સેપ્ટ તમારો ક્લિયર થશે. અત્યારે એટલું યાદ રાખી લો, આદિકોષ કેન્દ્રની અંદર અસ્તિત્વ ધરાવતા રિબોઝોમ 2 પેટા એકમના બનેલા છે, એક 50 અને નાનો એકમ છે એ 30S. બંનેનો સરવાળો કરી અને જે રચના તૈયાર થાય છે જેને આપણે 70S તરીકે ઓળખીશું. આગળ વધીએ તો જે રિબોઝોમ અસ્તિત્વ ધરાવે છે તેનું મુખ્ય કાર્ય શું છે, તે અંગિકાની અંદર અસ્તિત્વ ધરાવે છે એનું મુખ્ય કાર્ય શું હોઈ શકે? તો સૌથી મહત્ત્વનો વિસ્તાર આપણે ખ્યાલ છે કોઈ પણ સજીવ વિશ્વની અંદર જે અસ્તિત્વ ધરાવે છે તેની અંદર પ્રોટીન સૌથી મહત્ત્વનો ભાગ ભજવતું હશે. પ્રોટીન માટે શોર્ટ ટર્મ યુઝ થાય છે PR. ઓકે, ઘણી બધી જગ્યા ઉપર આવશે જીવવિજ્ઞાનની અંદર. પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન તેને ગણવામાં આવે છે, એટલે કે જે કોષને, કારણ કે આ પ્રોટીન આજે અહીંયા કને કોષ તૈયાર થાય છે એ કોષ માની લો પોતાની સાઇઝ વધારવા માંગે છે. સૌથી પહેલાં નાની સાઇઝમાં હશે, ધીમે ધીમે પરિપક્વ થશે તેમ તેની સાઇઝ ધીમે ધીમે વધવા માંડશે. ઓકે, કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષ લઈ લો, કોઈ પણ સુકોષ કેન્દ્રીય કોષ લઈ લો, તો એ કોષની સાઇઝ વધવા માટે તેને આવશ્યકતા હશે પ્રોટીનની. તો પ્રોટીન બનવા માટે સૌથી મહત્ત્વનો ભાગ ભજવશે કોણ? કોષીય અંગિકા રિબોઝોમ. આગળ વધીએ, રેડ કલરની લાઈન
થોડીક ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. કોઈ એક સંદેશાવાહક આરએનએ, ધ્યાનથી સમજો, અહીંયા કને એક પ્રોટીન બનવા માટે સૌ પ્રથમ એક મેસેજ લઈને આવશે. મેસેજ માટે આપણે શોર્ટમાં ટર્મ યુઝ કરીશું સંદેશાવાહક, ગુજરાતીમાં આપણે કહીશું, અને સંદેશાવાહકને ઇંગ્લિશમાં આપણે ઓળખીએ છીએ મેસેન્જર તરીકે. તો મેસેન્જર ઉપરથી શોર્ટ ટર્મ તૈયાર થયો છે સ્મોલ એમ. સ્મોલ એમ એટલે મેસેન્જર. અને પ્રોટીન બનવા માટે મેસેજ લઈને આવશે કોણ? આરએનએ, રિબોન્યુક્લિક એસિડ. એટલા માટે આખે આખું નામ પડી ગયું છે મેસેન્જર આરએનએ અથવા તો સંદેશાવાહક આરએનએ. ફરીથી રિપીટ કરું છું, કોઈ એક સંદેશાવાહક આરએનએ અથવા તો એમઆરએનએ સાથે એક કરતાં વધુ રિબોઝોમ જો તેની સાથે જોડાયેલા હોય તો તેને આપણે પોલીઝોમ્સ. આપણે ખ્યાલ છે, કોઈ પણ વસ્તુ એક કરતાં વધુ પ્રમાણમાં એની સાથે જોડાયેલી હોય તો શબ્દ આપણે ઉપયોગમાં લઈએ છીએ પોલી. તો એક શબ્દ આવી ગયો પોલીઝોમ્સ, અથવા તો બીજો શબ્દ સાવ એનાથી સરળ છે, પાછળ ટર્મ સેમ લાગે છે સફિક્સ રિબોઝોમ, પણ એની આગળ પ્રિફિક્સ લાગી જાય છે પોલી, આખો શબ્દ બને છે પોલી રિબોઝોમ. સેમ વસ્તુ સંદેશાવાહક એટલે કે એમઆરએનએ સાથે એક કરતાં વધુ આવા જો રિબોઝોમ્સ જોડાયેલા હોય, એમઆરએનએની આરએનએની સ્ટ્રક્ચર આપણે જોવા જઈએ તો એક પ્રકરણની અંદર ઊંડાણપૂર્વક સમજવાનો છે. અત્યારે માની લો આરએનએ છે, તો એ આરએનએ સાથે જો એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાયેલા હોય તો જે રચના તૈયાર થાય છે તેને આપણે પોલીઝોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા કને આપણી રિબોઝોમની રચના પૂર્ણ થાય છે. આગળ વધીએ, સૌથી છેલ્લો પોર્શન આવે છે જેને આપણે સૂક્ષ્મકાય તરીકે ઓળખીશું. તો સૂક્ષ્મકાય જે છે તે પટલ વિહીન અંગિકા છે. અંગિકાઓની ઉપર કાંઈ નવી વસ્તુ નથી, અહીંયા કને આવું નાના નાના ટપકા જેવી રચના દેખાશે. અહીંયા કને આદિકોષ કેન્દ્રીય ઉપર ફોકસ કરો. કોષની અંદર કોઈ ઘણા બધા મેં અહીંયા કને સૂક્ષ્મકાય દર્શાવી દીધા છે, તમે જોઈ શકો. એટલા માટે નોર્મલી એટલા બધા પ્રમાણમાં નહીં હોય, તેની સંખ્યા થોડીક ઓછી હશે. અને તે મહત્ત્વની વસ્તુ પટલ વિહીન અંગિકા છે, તેના ઉપર કોઈ પટલ આવૃત થયેલું હશે નહીં. અને તેનું કાર્ય શું છે? તો આરક્ષિત દ્રવ્યોને સૂક્ષ્મકાય દ્વારા સંચય કરવામાં આવે છે. એટલે કે માની લો આ કોષ પાસે કોઈ પ્રમાણમાં, કોઈ વધુ પ્રમાણમાં પોષક દ્રવ્ય અથવા તો મિનરલ્સ એને મળી રહે છે તો શું કરશે? તે પોતાના શરીરની અંદર સંગ્રહ કરશે અથવા તો તેનું આરક્ષણ અથવા તો સંચય કરશે. કોઈ પર્ટિક્યુલર જે કોઈ પણ વસ્તુ એના શરીરની અંદર વધુ પ્રમાણમાં હશે, આપણા શરીરની અંદર ખ્યાલ છે કે આપણે કોઈ પણ વસ્તુ વધુ પ્રમાણમાં આપણે જમીએ છીએ તો શું થશે? આપણા શરીરની અંદર ચરબી સ્વરૂપમાં તેનો સંગ્રહ થશે. માની લો કોઈ દિવસે આપણે 5 દિવસ સુધી આપણે પૂરતું પેટ ભરીને ખાવાનું નથી મળતું તો શું થશે? આપણા શરીરની અંદર સંગ્રહ પામેલી ચરબી તેનું યુટિલાઇઝેશન થશે. તો સેમ પ્રોસેસ થશે અહીંયા કને બેક્ટેરિયાની અંદર અસ્તિત્વ ધરાવતી અંગિકા સૂક્ષ્મકાયમાં. સૂક્ષ્મકાય કાંઈ નવી વસ્તુ નથી, એક નાનકડી પટલવિહીન એક રચના છે જેનું કાર્ય છે ખોરાકનો અથવા તો દ્રવ્યનો સંચય કરો. કઈ કઈ વસ્તુનો એ સંચય કરે છે? જેમ કે ફોસ્ફેટની કણિકાઓ, એના સિવાય છે સીએનોફાઇસિનની કણિકાઓ, અને તેના સિવાય આવી જાય છે ગ્લાયકોજન, જે પોતાના શરીરના આખા બંધારણ આ બધી વસ્તુ જે છે તે પોતાના શરીરના નિર્માણ માટે, બંધારણ માટે, પ્રોટીન સાથે જોડાવા માટે અથવા તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની અંદર સહાયતા રૂપ તરીકે ભાગ ભજવી શકે છે. જ્યારે આ બધી વસ્તુ પૂરતા પ્રમાણમાં, ફોસ્ફેટ છે, ગ્લાયકોજન છે, આવી બધી વસ્તુ જ્યારે પૂરતા પ્રમાણમાં નહીં મળે ત્યારે તેને સહાયતા આદિકોષ કેન્દ્રીયને સહાયતા લેવી પડશે. કોની? સૂક્ષ્મકાયની. ક્લિયર? તો મિત્રો, અહીંયા કને આપણું આદિકોષ કેન્દ્રીય કોષની રચના પૂર્ણ થાય છે. નેક્સ્ટ ક્લાસથી આપણે સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે જે જટિલ કક્ષાનો, જેની અંદર આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો સમાવેશિત કરીએ છીએ, મનુષ્યનું જે શરીર બનેલું છે, આજુબાજુના વિસ્તારની અંદર તમે જેટલી પણ વસ્તુઓ સજીવ સ્વરૂપની અંદર જોઈ શકો છો તેની અંદર જે કાંઈ પણ અસ્તિત્વ ધરાવે છે તે છે સુકોષ કેન્દ્રીય કોષ. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.